કેમ છો મિત્રો હાર્દિક સ્વાગત છે તમારું ઇઝી લાઈફ ફોર ઓલ ગવર્મેન્ટ જોબ ટ્યુશન ચેનલ પર તમારા માટે વધુ એક અગત્યનો વિડીયો લઈને હાજર છીએ આ વિડીયોમાં તમે જોઈ શીખી શકશો કે ઘણા સમયથી તૈયારી કરવા છતાં સિલેક્શન ન થવા પાછળના મુખ્ય કારણો અને તેનું સોલ્યુશન તો વિડીયો પૂરો જોજો જેથી પૂરી વાત તમે સમજી શકો અને કોઈ કન્ફ્યુઝન ના રહે જો વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી તમને મળી રહે આવા જ અન્ય વિડીયોની લિંક જેવા કે ટાઈમટેબલ કઈ રીતે બનાવવું અને તૈયારી કરવી તે ડિસ્ક્રિપ્શનમાં છે તો તમે જોઈ લેવું તો સમય ફેર વગર આવીએ સીધી મુદ્દાની વાત પર અને જોઈએ વિડીયો આ વિડીયો સક્સેસફુલ કેન્ડિડેટના ઇન્ટરવ્યૂ એક્સપિરિયન્સ અને મંતવ્યો લઈ અને રિસર્ચ કરી અને બનાવવામાં આવ્યો છે તેથી ખૂબ જ ધ્યાનથી જોજો જેથી તમે સારી રીતે આપ ભૂલોથી બચી શકો અને તેનું સોલ્યુશન સમજી તે પ્રમાણે કામ કરી શકો ઘણા મિત્રો ઘણા લાંબા સમયથી છ મહિનાથી વરસથી દોઢ વરસથી બે વરસથી તૈયારી કરતા હોય છે પરંતુ તેમનું એક પણ એક્ઝામમાં સિલેક્શનમાં પ્રથમ રિટર્ન ઓએમઆર ક્રેક કરવામાં પણ નામ નથી આવતું અને કદાચ આવે છે તો ક્રેક થઈ જાય છે તો પણ પોઈન્ટ પાસ થાય છે અને ફાઇનલ સિલેક્શન નથી થઈ શકતું તો તે માટે કયા કારણો જવાબદાર છે કંઈ ભૂલો મિત્રો કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ તે ભૂલો અને તેનું સોલ્યુશન સૌથી મોટી ભૂલ સિલેબસ ધ્યાને લીધા વગર વાંચું ઘણા મિત્રોની આ ભૂલ હોય છે કે તે સિલેબસ ધ્યાને લીધા સિવાય તૈયારી કરતા હોય છે સૌથી પ્રથમ તમે જે એક્ઝામની તૈયારી કરો છો તેનો સિલેબસ તેનો સિલેબસ શું છે તે સૌ પ્રથમ જોઈ લેવો કયા કયા મુદ્દા છે અને તેનું માર્કિંગ કેટલું છે આ પણ ખાસ અગત્યનો મુદ્દો છે આ સૌથી મોટી ભૂલ છે કોઈ પણ એક્ઝામ આપી તેનો સિલેબસ જોયો કયા કયા ટોપિક છે તેનું લિસ્ટ બનાવ્યું તેનું માર્કિંગ કેટલું છે જે મુદ્દાનો માર્ક વધારે હોય તેને વધુ સમય આપવો અને જેનું માર્કિંગ ઓછું છે અને તેને ઓછો સમય પરંતુ કોઈ પણ મુદ્દો રહી જવો ન જોઈએ નાનામાં નાનો મુદ્દો અહીં અડધા માર્કથી બી ઓછી પોઈન્ટોની કોમ્પિટિશન હોય છે જેથી નાનામાં નાનો મુદ્દો પણ રહી ન જવો જોઈએ જે સિલેબસ છે તેનું તમામ જોઈ લીધા બાદ તેનું તમારા પાસ કયું મટીરિયલ છે સારામાં સારું તે કલેક્ટ કરી લેવું અને તે મુજબ મુદ્દા મુદ્દાવાઈઝ દરેક મુદ્દો કવર થાય અને માર્કિંગ હોય વધારે માર્કિંગ હોય તેને વધુ સમય આપી અને જો તમે સિલેબસને એક્ઝેક્ટ ધ્યાનમાં લઈ પર્ટિક્યુલર એક્ઝામની તૈયારી કરશો તો ચોક્કસથી સફળ થશો અને સૌ જે તમે પ્રથમ એક્ઝામ આપશો આ વિડીયો જોયા પછી તેમાં જ તમારું સિલેક્શન લિસ્ટમાં નામ હશે તો આગળ જોઈએ બીજી કયું કારણ હોઈ શકે બીજું મિત્રો તમે જોઈ શકો એક વિષયની ટોપિકની અલગ અલગ ઘણી બધી બુકો લઈને વાંચવી ઘણા મિત્રોની એવી આદત હોય છે કે એક બુક લીધી મેથ્સની લીધી ઇંગ્લિશની લીધી કે અન્ય કોઈ લીધી તો એક મેથ્સની ચાર પાંચ બુકો લાવી નાખશે કોઈ મિત્ર કહે કે આ સારી છે આ સારી છે તો એ બી લઈ લેશે બીજી સારી છે તો એ પણ લઈ લેશે ચાર પાંચ બુકો ભેગી કરી નાખશે અને પછી ઘણીવાર આ બુકમાંથી વાંચશે કોઈકવાર પહેલી બુકમાંથી વાંચશે અને દરેક બુકમાં અલગ અલગ રીતે સમજાવેલું છે અને એક ટોપિકને એક જ ટોપિક તે બધી બુકમાં જોશે જેથી એક જ ટોપિક પાછળ એમનો સમય વેડફાશે અને બીજા ટોપિકો રહી જશે અને બધી બુકની મેથડ અલગ અલગ તેના કરતાં મિત્રો જે બુક સારી એક બે બે બુક સારી અન્ય મિત્રો સાથે અને માર્કેટમાં તમે સર્ચ કરી અને બે બુકો સારી લઈ લો બેથી વધારે ક્યારેય ન લેવી અને બે બુક પૂરી થાય પછી તમને લાગે કે હજુ મારે થોડું એડવાન્સ કરવું છે તો એકાદ ત્રીજી બુક લેવી અને એ બુ બે બુક સૌપ્રથમ જે સહેલા ટોપિક હોય તે પહેલે શરૂ કરી અને અઘરા પર પ્રથમ એક બુક પતાવી પછી બીજી બુક લેવી અને કોઈ મુદ્દો એ તે બુકમાંથી ના સમજવાનો પડે તો બીજી બુકમાં તેના જો સહેલો હોય તો જોઈ લેવો પરંતુ એક વિષયની એક ટોપિકની ચાર પાંચ બુકો લઈને વાંચવાથી તમે ક્યારેય તમારો તેના મુદ્દા ટોપિકો પૂરા નહીં થાય અને તમે સફળ નહીં થાઓ તો ક્યારેય બેથી વધુ બુક ન રાખવી આ ટિપ્સ મેં તમને પહેલાં કહ્યું તેમ સક્સેસફુલ કેન્ડિડેટ જેઓ ઘણી બધી એક્ઝામ ક્રેક કરી લે છે તેમના મંતવ્યો પરથી જે તેથી ખાસ તમે આ મુદ્દાને ધ્યાન રાખીને તૈયારી કરશો ચોક્કસથી ફાયદો થશે જોઈએ ત્રીજો મુદ્દો કયો છે મિત્રો વિડીયોની ક્વોલિટી બનાવવા પર તમે ના જશો કઈ રીતે બનાવવામાં તેમાં શું કન્ટેન્ટ કેવું ઉપયોગી કન્ટેન્ટ આપવામાં આવ્યું છે તે તમે તેના પર તમે જજો અને જો સારો લાગે તો લાઇક કરજો આ અમે ખૂબ રિસર્ચ કરીને બનાવેલું છે બજારમાં મળતી ભરતીના નામવાળી જ એક જ બુક લઈને વાંચ્યા કરવી કેટલાક મિત્રો ફોર્મ ભરે પછી બજારમાં તે નામની બુક બહાર પડી હોય રેવન્યુ તલાટી કે સમાજ કલ્યાણ અધિકારી તો તેવી બુક લઈ અને વાંચે અને ફક્ત એક જ બુક વાંચ્યા કરે તે સમજે કે આમાં તમામ સિલેબસ કવર થઈ ગયો છે પરંતુ મિત્રો આવી બુકમાં બધા મુદ્દા કવર થઈ ગયા પણ દરેક મુદ્દાનું થોડું થોડું મટીરિયલ જ હોય છે તે ક્યારે પૂરતું હોઈ શકે નહીં દરેક મુદ્દાનું ડિટેલ મટીરિયલ મેસમાં વીસ પચીસ ટોપિક લસાગુસા સાધુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ ક્રમચય સંચય તેવા દરેક ટૉપિક વીસથી બાવીસ પચીસ ટોપિક હોય છે જ્યારે આમાં ફક્ત દરેક મુદ્દાનું થોડું થોડું આપેલું હોય છે જ્યારે ઓલામાં સહેલા દાખલાથી લઈ ધીરે 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 અઘરા દાખલા સુધીનું તમામ બાબતો આપેલી હોય છે તો આવી બુક લઈ એક જ બુકમાં દરેક પોઈન્ટનું સાવ જ થોડું મટીરિયલ હોય છે તો આવી બુક લઈ ક્યારેય પર્ટિક્યુલર એક્ઝામની તૈયારી ન કરી શકાય અને ક્યારેક આવી બુકમાં સ્પેશિયલ તે એક્ઝામને લઈ કોઈ મુદ્દા આપેલા હોય તો તમે એવી બુક લઈ ફક્ત તે સમાજ કલ્યાણ અધિકારી હોય તો તેના સમાજ કલ્યાણને લગતી યોજનાઓનું ફક્ત એમાંથી વાંચી શકો પણ આવી બુક એક બુકથી ક્યારેય તૈયારી થતી નથી આગળ જોઈએ બીજી એક કારણ કે જે સિલેક્શનમાં અડચણરૂપ નીવડે છે ઘેર મોડલ પેપર લઈ ઓએમઆર સાથે લખવાની પ્રેક્ટિસ ન કરવી ઘણા મિત્રો ડાયરેક્ટ એક્ઝામમાં પહોંચી જાય છે અને ત્યાં જ એક્ઝામ આપતા હોય છે ઘરે કોઈ પણ વખત તમે ઓએમઆર લઈ પ્રશ્નની સંખ્યા પ્રમાણે સમય નક્કી કરી અને પ્રેક્ટિસ કરવાની કોશિશ કરી હોતી નથી જેથી તેમનું પેપર ક્યારે પૂરું થતું નથી આ ઘરે મોડલ પેપર લઈ ઓએમઆર લઈ અને મોડલ પેપરો મળતા હોય છે અથવા તો તમે જાતે કોઈ પેપર બનાવી અને સમય નક્કી કરો કે સો માર્કનું પેપર છે તો એક કલાકમાં તો એક કલાકમાં પણ ડિવાઈડ કરો કે ત્રીસ પચાસ પ્રશ્નો ત્રીસ મિનિટમાં પૂરા થઈ જવા જોઈએ નહીતર અન્ય ત્રીસ પ્રશ્નો પણ ચાલ્યા જવાનું તો આ રીતે ઓએમઆર લઈ ઘરે પ્રેક્ટિસ કરશો વીકલી એક પેપરની તો તમારો સમય પ્રમાણે લખવાની તમને આદત પડશે અને તમે એક્ઝામમાં સરળતાથી અને ઝડપથી લખી શકશો જો તમે આવી પ્રેક્ટિસ નહીં કરી હોય તો એક્ઝામમાં કોઈ પ્રશ્નમાં ગૂંચવાઈ જશો અને સમય વેડ ફઈ જશે અહીં મિત્ર મિત્રો ખાસ ધ્યાન રાખજો સમય અને પ્રશ્નોની સંખ્યા પ્રમાણે સમય નક્કી કરજો તમે કોઈ પ્રશ્ન કેટલા સમયમાં સોલ્વ કરી શકો છો તો ત્રીસ ત્રીસ પ્રશ્નોનો જથ્થામાં રાખવું કેમ કે મેથ્સના પ્રશ્નોમાં થોડો વધારે ટાઈમ લાગે જ્યારે જીકેના પ્રશ્નો તમે બે સેકન્ડમાં સોલ્વ કરી શકો આવડે છે કે નથી આવડતો તો તે રીતે તમે કરો તો સારી રીતે તમે ઝડપથી તમે સિલેક્શન થઈ શકે જોઈએ અન્ય એક મુદ્દો અને છેલ્લો તમે અત્યાર સુધી વિડીયો જોયો એટલે તમે આ મુદ્દા સમજવામાં રસ ધરાવો છો એવું માનવું છે અને તમે આનો અમલ કરશો તેવી આશા છે અને ઝડપથી તમારું નામ સિલેક્શનમાં લાવી શકશો રાત્રે દિવસ દરમિયાન વાંચેલા મુદ્દાનું રિવિઝન ન કરું મિત્રો કોઈ પણ એક્ઝામમાં રિવિઝન ખૂબ જ અગત્યનું છે રિવિઝન ડેઈલી અને વીકલી બે રીતે તમે કરો તો ખૂબ જ સારી રીતે સફળતા મળી શકે તમે જે તમે અહીં દસમા બારમામાં પણ સાંભળતા હશો કે મનન કરવું મનન ખૂબ જ અગત્યનું છે દિવસ દરમિયાન તમે જે મુદ્દા વાંચ્યા તેનું રાત્રે એક કલાક ફાળવી અને રિવિઝન કરો કે આ મુદ્દો સવારમાં કલાકમાં આ મુદ્દો વાંચવી તેમાં આ ટોપિક હતા પછી બીજા કલાકમાં આ વિષય લીધો તેમાં આ ટોપિક હતા તેમાં આ રીતે અમે મેં વાંચ્યું અને તેનું રિવિઝન એકવાર રિકોલ કરી લો તો તમારો દિવસ દરમિયાન વાંચેલાનું રિવિઝન થઈ જશે અને તમે ટાઈમ ટેબલ પ્રમાણે વાંચતા હોય તો તે સવારના જે કલાક બે કલાકનો જે ટાઈમ ટેબલ પ્રમાણે જે વિષય હતો તે વાંચ્યો તેમાં આ મુદ્દા હતા તો એ રીતે રિવિઝન કરી લો અને જો કોઈ મુદ્દો તમારે કોઈ અચાનક કામ આવી ગયું અને રહી ગયો તો રાત્રે તેનો જે મુદ્દો બાકી રહી ગયો તમારા ટાઈમ ટેબલમાં તે રાત્રે કરી લો જેથી તમે તે મુદ્દો રહી ના જાય અને તમારે ટાઈમટેબલ કઈ રીતે બનાવવું તેનો વિડીયો અમારે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશું અને જો અને તમારે વધુ પ્લેલિસ્ટમાં જઈ અમારી ચેનલનું નામ સર્ચ કરી તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈ અને ત્યાં તમે ગવર્મેન્ટ એક્ઝામ ક્રેક ટિપ્સમાં જઈ અને તમે ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું તે વિડીયો અમે અગાઉ નાખેલો છે તેમાં જોઈ ટેબલ બનાવી સારી રીતે તૈયારી કરી શકો છો તો આ હતા પાંચ મુદ્દા જે પાંચ મુખ્ય કારણો જે તમારી એક્ઝામમાં અડચણરૂપ બની અને તમને સિલેક્શનમાંથી રોકી રહ્યા હતા તો આ ભૂલો હવે ન કરતા અને સારી રીતે સોલ્યુશન પ્રમાણે તૈયારી કરજો અન્ય પણ ટિપ્સ તા ટીપ્સ અમે લઈ અને આવતા વીકમાં અથવા નજીકના સમયમાં એક વિડીયો બનાવીશું જે પણ થોડી અન્ય રિસર્ચ કરી અને બીજી ટીપ્સ તમને આપશું જેથી તમારું સિલેક્શન ઝડપી અને સરળતાથી અને આસાનીથી થઈ શકે તો ઇઝી લાઈફ ફોર ઓલ થેન્કસ ફોર વોચિંગ જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરતા જજો અન્ય મિત્રો સાથે શેર પણ કરજો અને જો પ્રથમ વખત ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મંતવ્ય કમેન્ટમાં જરૂરથી લખશો તો ફરી મળીશું નવા વિડીયોમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે ત્યાં સુધી રજા આપશો સ્વસ્થ રહો સુરક્ષિત રહો મિત્રો ઉનાળો છે પાણી બચાવજો ખૂબ જ સાચવીને વાપરજો કેમ કે અન્ય વિસ્તારોમાં જ્યાં પાણીની તંગી હોય છે ત્યાં એમને પાણીનું મહત્વ ખબર પડતી હોય છે તો આ પણ એક મેસેજ દર વીડિયોમાં અમે આપવાની કોશિશ કરીએ છીએ જેથી સમાજનું પણ ઉપયોગી થઈ શકે અને તમારી આજુબાજુ સાફ સફાઈનો ખ્યાલ રાખજો થેન્ક્સ ફોર વોચિંગ અને આવનારી નેક્સ્ટ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક થેન્ક યુ